ગુડ મોર્નિંગ, જય મા મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આપણે ગણિત વિષયમાં સ્વાધિપોથીમાં કોર્સ પૂરો થઈ ગયો છે. તો આજે આપણે શું કરશું? આજે આપણે તમારી પાસે આ CW બુક છે એમાં વર્ક કરીશું. તો સૌ પ્રથમ તમારે તમારી CW બુક બહાર કાઢી લેવાની છે. બાળકો, આ બુકમાં આપણે ગણિત વિષયનું રિવિઝન કરીશું. તો સૌ પ્રથમ આપણે તમારી બુકમાં જે લખેલું છે, કલોલ વિષયના નિબંધ લખેલા છે, ત્યાર પછી તમારે તેમાં કલોલ વિષયનું રિવિઝન લખવાનું છે. તો કલોલ વિષયના રિવિઝન માટે તમારે કમસે કમ 30 પેજ છોડી દેવાના છે, અને ત્યાર પછી તમારે ગણિત વિષયનું લખવાનું ચાલુ કરવાનું છે. તો સૌ પ્રથમ તમે તમારી બુક ખોલી અને એમાં કલોલ વિષયના પેજ જેટલા છે, 30 જેટલા, એની જગ્યા રાખી અને ગણિત વિષયનું લખવાનું ચાલુ કરીએ. તો ચાલો આપણે સૌ પ્રથમ લખવાનું શરૂઆત કરીએ. બાળકો, આગળ તમે જે પેજ છોડી દીધા છે ત્યાર પછી તમારે હવે અહીંથી ગણિતનું લખવાનું છે. તો આપણે અહીંયા લખીશું ગણિત વિષયમાં સૌ પ્રથમ અહીંયા લખવાનું છે CW. અહીંયા લખીશું આપણે ગણિત રિવિઝન. અને બાળકો, પછી આપણે એમાં તારીખ લખીશું. તો તારીખ છે 20/10/2020. બાળકો, આપણે સૌ પ્રથમ અહીંયા લખીશું 1 થી 10 ઘડિયા. તો આપણે અહીંયા લખી લઈ 1 થી 10 એકા. હવે બાળકો, આપણે અહીંયા નીચે લીટી આંકીને એકા લખવાની શરૂઆત કરીશું. બાળકો, ઉપરની લાઈન છોડીને આપણે નીચે આવી રીતે બે લાઈન આંકી લેશું એટલે આપણા 3 બોક્સ થઈ જશે. હવે આપણે એમાં એક એકાથી જ શરૂઆત કરીશું. તો ઉપર નીચે અંક ટચ કરીને સરસ અક્ષરે લખવાનું છે. તો આપણે અહીં લખીશું 1 1 1. જુઓ બાળકો, તમારે પણ આવી જ રીતે અંક ટચ કરીને એક એક લાઈન છોડીને લખવાનું છે. આપણે એક વખત તો ઘડિયા લખાઈ જ ગયા છે, આપણે અહીંયા બીજી વખત રિવિઝનમાં લઈએ છીએ. 1 1 1 પછી એક લાઈન છોડીને લખીશું 1 2 2 1 3 3. છ. એક સત્તુ સાત એક અઠું આઠ એક નવા નવ અને 1 દાન 10. બાળકો, તમારે પણ આવી જ રીતે એક એક લાઈન છોડીને ઉપર નીચે અંક ટચ કરીને વ્યવસ્થિત લખવાનું છે. હવે આપણે લખીશું 2 નો ઘડિયો. બે એકા બે બે દુ ચાર બે દુ
चार, बेतेरी छ, बेतेरी छ, बेचोक आठ, बे पंचा दस, बे छ बार, बे सत्ता चौद, बे सत्ता चौद, बेठा सोल, बेनवा अठार, एकड़े आठड़े अठार, बेदा वीस, बेदा वीस, बगड़े मिंडे वीस। हवे लखीसु त्रण एका। त्रण एका त्रण, त्रण दू छ, त्रण दू छ, त्रण तेरी नौ, त्रण चौक बार, एकड़े बगड़े बार, त्रण पंचा पंदर, एकड़े पांचड़े पंदर, त्रण छ अठार, एकड़े आठड़े अठार, त्रण सत्ता एकवीस, बगड़े एकड़े एकवीस, त्रण अठा चौवीस, बगड़े चौगड़े चौवीस, त्रण नवा सत्यावीस, बगड़े सातड़े सत्यावीस, त्रण दान त्रीस, तगड़े मिंडे त्रीस। બાળકો, હવે આપણે સામેના પેજ લખીશું તો ત્યાં પણ આપણે સરસ મજાની લીટી આંકી લઈએ। બાળકો, એમાં પણ સેમ આવી જ રીતે લીટી આંકી અને હવે લખીએ ચારેકા। ચારેકા ચાર, ચાર દુ આઠ, चार तेरी बार, एकड़े बगड़े बार, चौके चौके सोड, एकड़े छगड़े सोड, चार पंचा वीस, बगड़े मिंडे वीस, चार छक चौवीस, बगड़े चौगड़े चौवीस, चार सत्ता अठ्यावीस, बगड़े आठड़े अठ्यावीस, चार अठा बत्रीस, तगड़े बगड़े बत्रीस, चार नवा छत्रीस, तगड़े छगड़े छत्रीस, चार दान चालीस,
છોકડે મીંડે 40. હવે આપણે લખીએ 5 એકા. પાંચ એકા 5, પાંચ દૂ 10, પાંચ તેરી 15, એકડે પાંચડે 15, પાંચ ચોક 20, બગડે મીંડે 20, પચ્ચું પચ્ચું 25, બગડે પાછળે 25, પાંચ છક 30, તગડે મીંડે 30, પાંચ સત્તા 35, તગડે પાંચડે 35, પાંચ અઠા 40, ચોગડે મીંડે 40, પાંચ નવા 45, ચોગડે પાછળે 45, પાંચ દાણ 50, પાછળે મીંડે 50. હવે આપણે લખીશું 6 એકા. 6 એકા 6, 6 દૂ 12, એકડે બગડે 12, 6 તેરી 18, એકડે આઠડે 18, 6 ચોક 24, બગડે ચોગડે 24, 6 પંચા 30, તગડે મીંડે 30, છાએ છાએ 36, તગડે છગડે 36, 6 સત્તા 42, ચોગડે બગડે 42, 6 અઠા 48, ચોગડે આઠડે 48, 6 નવા 54, પાંચડે ચોગડે 54, 6 દાણ 60, છગડે મીંડે 60. બાળકો, આપણે બે પેજમાં 6 સુધી એકા સમાણા છે. હવે આપણે પાછળના પેજે લખીશું 7 થી. બાળકો, આપણે આગળના પેજમાં છે, એક પેજમાં 3 એકા સમાડા છે, પણ હવે આપણે આમાં 2 લખીશું, 7 અને 8, અને 9 અને 10 બીજા બે પેજમાં લખીશું, કેમ કે એક પેજમાં 4 સરખા વ્યવસ્થિત સમાશે નહીં, એટલે તમારે વ્યવસ્થિત સરસ અક્ષરે લખાય એટલા માટે આ પેજમાં આપણે 2 જ લખીશું, 7 એકા અને 8 એકા. તો ચાલો બાળકો આપણે લખીએ 7 એકાથી. 7 એકા 7, 7 દૂ 14, 7 તેરી 21, બગડે એકડે 21, 7 ચોક 28, બગડે આઠડે 28, 7 પંચા 35,
તગડે પાંચડે પાંત્રીસ, સાત છ બેતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ, ચોગડે નવડે ઓગણપચાસ, સાત અઠ્ઠા છપ્પન, પાંચડે છગડે છપ્પન, સાત નવા ત્રેસઠ, છગડે તગડે ત્રેસઠ, સાત દાણ સિત્તેર, સાતડે મીંડે સિત્તેર. હવે લખીશું આઠ એકા, આઠ એકા આઠ, આઠ દુ સોળ, એકડે છગડે સોળ, આઠ તેરી ચોવીસ, બગડે ચોગડે ચોવીસ, આઠ ચોક બત્રીસ, તગડે બગડે બત્રીસ, આઠ પંચા ચાલીસ, ચોગડે મીંડે ચાલીસ, આઠ છ અડતાલીસ, ચોગડે આઠડે અડતાલીસ, આઠ સત્તા છપ્પન, પાંચડે છગડે છપ્પન, અઠ્યું અઠ્યું ચોસઠ, છગડે ચોગડે ચોસઠ, આઠ નવા બોતેર, સાતરે બગડે બોતેર, આઠ દાણ એસી, આઠડે મીંડે એસી. બાળકો હવે સામેના પેજે આપણે નવ અને દસ બંને એકા લખી લઈએ. નવ એકા નવ, નવ એકા નવ, નવ દુ અઢાર, એકડે આઠડે અઢાર, નવ તેરી સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ, નવ ચોક છત્રીસ, તગડે છગડે છત્રીસ, નવ પંચા પિસ્તાલીસ, ચોગડે પાંચડે પિસ્તાલીસ, નવ છ ચોપન, પાંચડે ચોગડે ચોપન, નવ સત્તા ત્રેસઠ, છગડે તગડે ત્રેસઠ, નવ અઠ્ઠા બોતેર, સાતડે બગડે બોતેર, નેવે નેવે એક્યાસી, આઠડે એકડે એક્યાસી, નવ દાણે નવડે મીંડે નેવું. હવે લખીશું દસ એકા, દસ એકા દસ, એકડે મીંડે દસ, દસ દુ વીસ, બગડે મીંડે વીસ, દસ
તગડે મીંડે ત્રીસ, દસ ચોક ચાલીસ, ચોગડે મીંડે ચાલીસ, દસ પંચા પચાસ, પાછળે મીંડે પચાસ, દસ છક સાઠ, છગડે મીંડે સાઠ, દસ સત્તા સિત્તેર, સાતડે મીંડે સિત્તેર, દસ અઠા એંસી, આઠડે મીંડે એંસી, દસ નવા નેવું, નવડે મીંડે નેવું, દસ દાણ સો, દસ દાણ સો, એકડો ને બે મીંડા સો. બાળકો, આજે આપણે તમારી CW બુકમાં ગણિત રિવિઝનમાં 1 થી 10 એકા સરસ લખેલા છે. તમારે પણ તમારી હોમવર્કમાં CW બુકમાં રિવિઝનમાં 1 થી 10 એકા સરસ અક્ષરે જેવી રીતે લખેલા છે, લાઈન છોડીને ઉપર નીચે ટચ કરીને એવી રીતે લખવાના છે. હવે પછી ફરીથી મળીશું નવા લેક્ચરમાં, ત્યારે આગળનું રિવિઝન શીખીશું. ત્યાં સુધી જય મામાદેવ.